વાહિન મળ ની જગ્યાએ શું કહેવાનું શું છે બરોબર સમજણ પડી ગઈ બીજું તો કેવાય આપણે નગરમાં રહીએ શહેરમાં રહીએ છીએ જે ખાઈએ છીએ પીએ છીએ બરોબર આ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ શાકભાજી ધોવા માટે આપણે નાવામાં ધોવામાં બરોબર કાર સાફ કરવામાં બાઇક સાફ કરવામાં બરોબર હવે આપણે નાવામાં જે સાબુ વાપરીએ છીએ કેમિકલ કેમિકલ વાળા જે શેમ્પુ વાપરીએ છીએ આ બધું અલ્ટીમેટલી અલ્ટિમેટલી ક્યાં જાય ગટરમાં જાય આપણે જે યુરિન ત્યાગ કરીએ એનું પાણી પણ બધું ક્યાં જાય ગટર માં જાય આપણું જે મળ જે છે એ પણ ક્યાં જાય ગટર ગટરમાં આપણા ની ગટર માંથી ક્યાં જાય આપણા એરિયાની ગટરમાં આપણા ગટર માં ક્યાં જાય આપણા ની મોટી કેનાલ માં જાય હવે તમે કેનાલ જોયું છે આ કેનાલ ની અંદર તો ઘણું બધું હોય બરોબર ઘણી વાર તો શું હોય છે કે એની અંદર પશુઓના હાડકાં પડેલા હોય લોખંડ હોય પ્લાસ્ટિક હોય રબર ના ટાયર ટ્યુબ હોય બરોબર બીજી વસ્તુ કે અંદર શું હોય લોખંડ ના પદાર્થો પણ આ બધું હોય અને મુખ્ય હોય તો માનવ મળ છે બરોબર આપણે બધા જે મળ ત્યાગ કરીએ બધું ત્યાં હોય તેમાં કાર્બનિક પદાર્થો અને બેક્ટેરિયાનો સમાવેશ થાય એમાં શું હોય છે કાર્બનિક પદાર્થો અને બેક્ટેરિયાનો પણ સમાવેશ થાય છે તો હવે આપણે આને શુદ્ધ કરવું પડે કારણ કે આવો નવો જથ્થો જો ભેગો થયો કરે બરોબર એક જ જગ્યા ઉપર તો પછી એને સમાવો કે તો માટે અને દરરોજ નવું પાણી ક્યાંથી લાવવો તો આ જે આપણું ગંદુ પાણી છે એને શું કરવાનું શુદ્ધ કરવામાં આવે છે અને શુદ્ધ કર્યા પછી એને શું હોય છે ઉપયોગમાં લઈ શકાય બરોબર તો સુએજ ને શુદ્ધ કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી શું હોય છે પસાર કરવામાં આવે છે આ આના માટેનો એક પ્લાન્ટ હોય એને પસાર કરવામાં આવે છે આ ક્રિયામાં બે તબક્કા હોય છે એક તો પ્રાથમિક તબક્કો અને બીજો છે દ્વિતીય તબક્કો તો જુઓ પ્રાથમિક તબક્કો શું છે તો કે પ્રાથમિક તબક્કો એટલે ગાળણ અને અવસાદન દ્વારા સુએજ માંથી નાના મોટા ભૌતિક કણો હોય એને દૂર કરવામાં આવે છે તો આમાં શું કરવાનું છે ગાળણ અને અવસાદનની પ્રક્રિયા તો પહેલા ગાળણ અને અવસાદનની પ્રક્રિયા છે શું એ પહેલા સમજાવી દો કે આ એક આકૃતિ આપેલી છે ચોપડી માં આકૃતિ આપી નથી બરોબર મે એક થીસીસ માંથી આકૃતિ ને ઉઠાવી છે બરોબર અને આ પ્લાન્ટ મેં જોયેલો પણ છે ગાંધીનગરમાં બરોબર તો એક આ મોટી એક ટાંકી હોય ટાંકી એટલે બહુ મોટી ટાંકી હોય બરોબર એક શું હોય તમારા મોટા ઘર જેવડી એક મોટી ટાંકી હોય તો આ જે મોટી જે ટાંકી છે બરોબર આ જે ટાંકીની અંદર એક મોટી શું હોય છે એ જાળી મૂકેલી હોય બરોબર જે આપણે ગણી હોય ને માં કેમ આપણે ચા ગાળતા હોય ને એમાં ચા ના જે કણો હોય ઉપર રહી જાય એમાં અહીંયા મોટી શું હોય જાળી હોય

હવે શું જો ગંદુ પાણી મળ અને શું હોય છે માટીના કણો બધા અહિયાં થોડોક સમય થાય એટલે શું હોય છે જે માટીના કણો હોય એ શું હોય છે નીચે બેસી જવાના બરોબર એની શું છે અવસાદનને કારણે એની ઘનતાને કારણે ત્યારબાદ અવસાદનની પ્રક્રિયા કરો અવસાદનનું નામ છે સેડિમેન્ટેશન સેડિમેન્ટેશન જો વાત કરું તો સિમ્પલ વસ્તુ છે બરોબર કે તમે મોટો ગ્લાસ લ્યો એ ગ્લાસની અંદર બરોબર માટીના કણો નાખ માટી તમે ભેળવી નાખી દો પછી ગ્લાસને ને ખૂબ હલાવો થોડોક સમય થાય એટલે માટીના કણો છે શું હોય છે નીચે બેસી જાય ખબર પડી થોડોક સમય પછી એને શું કહેવાય અવસાધન એમ અહિયાં પણ ધીમે ધીમે જે માટીના કણો જે આમાં બધા રહેલા હોય ક્યાં હોય નીચે બેસી જાય અને પાણી ઉપર તરશે તો આ જે માટીના કણો જે ભેગા થઈ ગયા એને કાદવ કીચડને ને શું કહેવાય પ્રાથમિક સ્લજ શું કહેવાય પ્રાથમિક સ્લજ જેને કાદવ કીચડ કહેવાય બરોબર માટીના કણો ને શું કહેવાય પ્રાથમિક સ્લજ અથવા કાદવ કીચડ છે અને જે ઉપર પાણી જે જેવું એને શું કહેવાય ઇફ્લુએન્ટ શું કહેવાય ઇફ્લુએન્ટ આવું તમને ખબર છે પરિણામે ઇફ્લુએન્ટ તૈયાર થાય છે અને ટાંકીના તળિયે પ્રાથમિક સ્તર એટલે કાદવ અને કીચડ બને બરોબર તમને ખબર છે ઇફ્લુએન્ટ એટલે બરોબર કોઈ પણ દ્રાવણ હોય બરોબર એને થોડોક સમય થાય એટલે શું હોય છે જે જે કણો ભારે ઘનતાવાળા હોય નીચે બેસી જાય બરોબર આઈડિયા આવી ગયો તમને સિમ્પલ ખબર પડી ગઈ તો હવે જે આ ઇન્ફ્લુઅન્સ છે ને બીજા ટાંકામાં પસાર કરી દેવામાં આવે છે આ માટીના કણો અને પ્રાથમિક સ્તર કાદવ કીચડ એને ફેંકી દેવાનો અહીંયા પ્લાસ્ટિકના જે તાશી લોખંડ ને એ પણ બધું ફેંકી દેવાનું હવે આ જે ઇફ્લુઅન્ટ છે બરોબર જે ગંદુ પાણી છે એમાં મુખ્ય મળ છે બરોબર પ્લાસ્ટિક લોખંડ નઈ તો દૂર કરી દીધું માટીના કણો હોય નીચે બેસી ગયા એટલે દૂર થઈ ગયા હવે આપણે ખાલી મળ અને બેક્ટેરિયાને દૂર કરવાના છે બરોબર એટલે ખબર પડી ગઈ હવે આપણે જોવાનું છે દ્વિતીય તબક્કો બરોબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીજો આપણે ટોપિક ભણવાનું છે જેનું નામ છે દ્વિતીયક તબક્કો તો પહેલા જુઓ ઇફ્લુઅન્ટ ને દ્વિતીયક સેટલિંગ ટાંકામાં નાખવામાં આવે છે તેની અંદર કૃત્રિમ રીતે હવા નાખવામાં આવે છે અને પરિણામે તેમાં જારક શોષણ કરતા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે તો પહેલા વિચાર કરો કે આપણે જે ઇફ્લુએન્ટ જે લાવ્યા બરોબર આગળની પ્રક્રિયામાં ઇફ્લુએન્ટમાં મુખ્યત્વે હતું શું તો કે મળ હતું મળમાં શું હોય તો કે એમાં કાર્બનિક પદાર્થો અને બેક્ટેરિયા આ બધું આમાં પાણીમાં હતું આપણે કાર્બનિક પદાર્થો અને બેક્ટેરિયા બંનેને દૂર કરવાના છે પ્લાસ્ટિક ઘન કચરો બધું આપણે વધતું એ બધું દૂર કરી દીધું બરોબર હવે આપણે શું કરવાનું છે સિમ્પલ રીતે વાત કરું તે તેની અંદર આપણે કૃત્રિમ રીતે હવા નાખવામાં આવે અને પરિણામે જારક સ્વણ કરતા બેક્ટેરિયાનું પ્રમાણ વધે તો આપણે કૃત્રિમ રીતે અહીંયા આ એક શું છે એક પ્રકાર હવા માટેનો પંપ છે આમાં હવા નાખી એટલે જે બધા બેક્ટેરિયા જે હતા બરોબર કારણ કે મળમાં કાર્બનિક પદાર્થો અને બેક્ટેરિયા બી હતા તો આમાં હવા નાખી તો શું હોય છે બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું જારક સ્વણ કરતા બેક્ટેરિયાનું પ્રમાણ અહીંયા વધ્યું અને જારક સ્વણ કરતા બેક્ટેરિયાનું પ્રમાણ વધે એટલે પરિણામે તેમાં ફ્લોક્સનું નિર્માણ થાય શું થાય ફ્લોક્સ ફ્લોક્સ મતલબ બેક્ટેરિયા અને ફૂગના કવક તંતુ બંને બેક્ટેરિયા અને ફૂગના કવક તંતુ ભેગા થાય અને જે રચના બને એને શું કહેવાય ફ્લોક્સ હવે તમે કહો સર આમાં બેક્ટેરિયા હતા કાર્બનિક પદાર્થો આ પાણીમાં હતા પણ ફૂગ ક્યાંથી આવે તો કે ફૂગ તમે ઇન્ક્યુલમ તરીકે નાખી નિવેશ તરીકે બહારથી નાખી સર મને નિવેશમાં ખબર ન પડી તો સિમ્પલ સમજાવું કે દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે શું હોય દૂધમાં થોડી ખાટી છાશ નાખતા હોય એ નિવેશ કહેવાય બરોબર આપણે એને એડ કરવું પડે બરોબર આમાં દેખાડ્યું નથી પણ તમને હમણાં ખબર પડી જશે તો જે આ ફ્લોક્સ બની બેક્ટેરિયા અને ફૂગની રચના તો ફ્લોક્સ એ કાર્બનિક પદાર્થોનું પાચન કરે અને બીઓડી ધરાવે આ ફ્લોક્સના કારણે શું હોય છે બીઓડીમાં ફેરફાર થાય તો બીઓડી છે શું બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ શું છે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ એની વ્યાખ્યા કરું તો એક લિટર પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો હોતો જથ્થો તો મતલબ બીઓડી એટલે

આપણી જે મળ હતું મળમાં શું હતું bacteria અને carbonic પદાર્થ તો જે કાર્બનિક પદાર્થો હોય એનું શું હોય flocks પાચન કરી દીધું અને ફ્લોક્સ કઈ રીતે બને તો કે બેક્ટેરિયા અને ફૂગની કવક તંતુ તો મતલબ બેક્ટેરિયા બેક્ટેરિયા ફૂગ હારે જોડાઈ ને flocks બની ગયા એટલે bacteria નું કામ પતી ગયું અને જે કાર્બનિક પદાર્થ હોય એનું flocks એ પાચન કરી લીધું તો આપણું શું પાણી હતું શુદ્ધ થઇ ગયું ખબર પડી ગઈ અને BOD પ્રદૂષિત પાણીમાં વધુ હોય શુદ્ધ પાણીમાં BOD ઘટે જેવું BOD ઘટે તરત આ ફ્લોક્સનું શું હોય બીજા ટાંકામાં અવસાદન કરવામાં આવે

ક્રિયાશીલ સ્લજ એટલે અવસાદી દ્રવ્ય વધે જે ફ્લોક્સ હોય એને બેક્ટેરિયા દ્વારા જગ્યા બેસી જાય અને આ શુદ્ધ પાણી તમને મળી જાય ગોડીટ પરિણામે અવસાદી દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ મળે શું મળે છે ઔષાધિ દ્રવ્ય શું બને ક્રિયાશીલ સ્લજ મળે છે તો આ જે ક્રિયાશીલ સ્લજ મળ્યું શું છે ફ્લોક્સ છે ફ્લોક્સ નો મતલબ અવસાદી દ્રવ્ય કેમ કે ફ્લોક્સ આ બધું પાચન કરે પછી નીચે બેસી જાય કે નો બેસી જાય કારણ કે વજન એનું વધેલું હોય અને શુદ્ધ પાણી રહી જાય બરોબર ગોટ ઇટ આઈડિયા આવી ગયો ઇફ્લુએન્ટ પાણીને નદીમાં છોડવામાં આવે જે આ પાણી બધું શુદ્ધ થયેલું પાણી એને શું હોય છે નદીમાં છોડવામાં આવે છે બીજું અવસાદી દ્રવ્ય ક્રિયાશીલ સ્લજમાંથી થોડું દ્રવ્ય નિવેશ તરીકે મેળવવામાં આવે છે તો આ ક્રિયાશીલ સ્લજ એ અવસાદિત દ્રવ્ય એટલે જે ફ્લોક્સ જે નીચે બેસી અવસાદન પામીને સેડિમેન્ટેશન નીચે બેસી બરોબર એને નિવેશ તરીકે ઇન્ક્યુલમ તરીકે એટલે મેળવણ તરીકે કેમ આપણે ખાટી છાશ તરીકે રાખતા હોય દૂધ બરોબર દૂધમાંથી દહીં મેળવવા માટે એવી રીતે શું આ ક્રિયાશીલ સ્લજને સાચવવામાં આવે અને બાકીનું વધારાનું જે ક્રિયાશીલ સ્લજ હોય એને શું કરવામાં આવે એના એરોબિક સ્લજ ડાયજેસ્ટરમાંથી પસાર કરવામાં આવે જે વધારાની જે કોઈ ફ્લોક્સ અહીંયા વધી છે બરોબર જે વધારાની ફ્લોક કે જેનું મેળવણ તરીકે આપણે ઉપયોગ નથી કરવાના એને શું કરવાનું આપણે એનાએરોબિક સ્લો ડાયજેસ્ટર માંથી પસાર કરવાની એ ફ્લોકને શું કરે એક મોટા ટાંકા મૂકી દેવાની તો એ ટાંકા અંદર શું હોય છે એનાએરોબિક સ્લો એટલે કે એની અંદર શું હોય છે ઓજારક શોષણ કરતા બેક્ટેરિયા હોય એ ઓજારક શોષણ કરતા જે બેક્ટેરિયા હોય એ વધારાની વધારાની જે શું વધી છે વધારાની જે ફ્લોક્સ વધી છે કે જે ફ્લોક્સ ઔષધી દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ તરીકે તમને મળી એ ઔષધી દ્રવ્ય જે ક્રિયાશીલ સ્લજ જે ફ્લોક્સ તમને મળી એ ફ્લોક્સ આપણે શું અડધી શું કરી અડધી આપણે મેળવણ તરીકે રાખી લીધી અને બીજી જે આપણી પાસે વધારેલી જે સ્લજ છે અવસાદી દ્રવ્ય છે એને એના એરોબિક સ્લજ ડાયજેસ્ટર માંથી પસાર કરો એટલે શું છે એની અંદર અજારક શોષણ કરતા બેક્ટેરિયા હોય અને અજારક શોષણ કરતા બેક્ટેરિયા હોય એ ક્રિયાશીલ સ્લજનું શું કરે પાચન કરે અને અજારક શોષણ કરતા બેક્ટેરિયા જ્યારે આ આ ક્રિયાશીલ સ્લજનું પાચન કરે એટલે મિથેન હાઇડ્રોજન સલ્ફાઇડ CO2 જેવા મિશ્રિત વાયુનું નિર્માણ થાય અને આ વાયુ એટલા બધા જ્વલનશીલ હોય કે એનો બળતણ તરીકે તમે ઉપયોગ કરી શકો અને કેન્દ્ર સરકાર દ્વારા યમુના એક્શન પ્લાન્ટ અને ગંગા એક્શન પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે બરોબર કે જેના દ્વારા શું હોય છે આ સુએજ ટ્રીટમેન્ટ દ્વારા શું હોય છે શુદ્ધ કરી શકાય ગંગાની અંદર હાડકાઓ હોય અસ્થિઓ હોય પ્લાસ્ટિક હોય સાબુ હોય આ બધું અંદર હોય એના માટે યમુના એક્શન પ્લાન્ટ અને ગંગા એક્શન પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે તો એક વાર ફટાફટ ફટાફટ એકવાર રિવિઝન કરી દઈએ તો સૌથી પહેલાં જે કંઈ પણ કચરો હોય એને શું હોય છે શુદ્ધ કરવામાં આવે છે ગાળણ દ્વારા પછી અવસાધન કરવામાં આવે એટલે પ્રાથમિક સ્તર કાજવ અને કિચડ વધે અહીંયા જે વધારાનું જે શુદ્ધ થયેલું પાણી બીજા ટાંકામાં પસાર કરી દેવાનું બીજા ટાંકામાં પસાર કરીને એમાં શું હોય છે એની અંદર તમારે બરોબર કારણ કે જે ઇફ્લુઅન્ટ તમારે વધ્યું એમાં બેક્ટેરિયા અને કાર્બનિક પદાર્થ હોય બેક્ટેરિયા અને કાર્બનિક પદાર્થો બંનેને આપણે દૂર કરવાના છે તો આપણે બેક્ટેરિયાને આપણે શું કરીએ બેક્ટેરિયાને આપણે ફૂગ સાથે જોડી દઈએ તો એ ફ્લોક્સ બની જાય અને ફ્લોક્સ કાર્બનિક પદાર્થોનું પાચન કરી લે બરોબર તો એ પ્રમાણે રીતે પાચન કરી જાય એટલે ખાલી શું વધે આપણને ક્રિયાશીલ સ્લજ મળે અને જેવું આ ક્રિયાશીલ સ્લજ મળે એટલે પાણી શુદ્ધ થઈ ગયું અને પાણી શુદ્ધ થઈ ગયું પછી શું હોય છે આવી રીતે તમે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરી શકો